subscribe now and press the bell icon. Never miss an update. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. ગંગોત્રી સ્કૂલ ગોંડલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે પ્રકરણ નંબર 7 સમય વહી જાય છે તેની અંદર આગળ ચર્ચા કરવાની છે. તે પહેલા આપણે રિવિઝન કરી લઈએ કે લાસ્ટ લેક્ચરની અંદર આપણે શું માહિતી મેળવી હતી. સૌપ્રથમ આપણે કેટલીક ક્રિયાઓ જોઈ હતી, જેમ કે બ્રશ કરવું, નાહવું, રસોઈ કરવી, રમવું, ભણવું, લખવું, દિવસથી રાત થવી, રાતથી સવાર થવી, શિયાળાથી ઉનાળો આવવો, એક દિવાળીના વેકેશનથી બીજું દિવાળીનું વેકેશન આવવું, આ તમામ ક્રિયાઓ વચ્ચે કેટલો સમય લાગે છે તે આપણે જોયું. ત્યાર પછી તો કે આપણે રીતેશ કુમાર પ્રજાપતિના જન્મ તારીખના પ્રમાણપત્રના આધારે કેટલાક પ્રશ્નોના જવાબ જોયા. આ પ્રશ્નોના જવાબ સ્વરૂપે આપણે દિવસોની ગણતરી કરતા શીખ્યા, વારની ગણતરી કરતા શીખ્યા, વર્ષોની ગણતરી કરતા શીખ્યા, બરાબર છે? અને માહિતીના આધારે આપણે તે માહિતીમાંથી જવાબ શોધીને લખતા શીખ્યા. આ ઉપરાંત આપણે દિવસ, વર્ષ, મહિનાઓ, એની અંદર કેટલા દિવસો આવેલા હોય છે, એક વર્ષની અંદર કેટલા મહિનાઓ આવેલા હોય છે, આ બધી માહિતી આપણે જોઈ હતી. હવે આજના લેક્ચરની અંદર પણ આપણે આપેલી માહિતીના આધારે ગણતરી દ્વારા પ્રશ્નોના જવાબ મેળવવાના છે અને ત્યાર પછી કેલેન્ડરના આધારે કેટલાક પ્રશ્નોના જવાબ મેળવવાના છે. તો શરૂ કરીએ આપણે આપણો આજનો લેક્ચર. સૌપ્રથમ પ્રશ્ન નંબર 1, નીચે એક કુટુંબના સભ્યો અને તેમની હાલની ઉંમર ની વિગત આપેલી છે, તેના આધારે પ્રશ્નોના જવાબ લખો. સૌપ્રથમ આપેલું છે કુટુંબના સભ્ય મનીષા છે, મનીષાના મમ્મી, મનીષાના પપ્પા અને મનીષાના દાદી. મનીષાની હાલની ઉંમર એટલે કે અત્યારની ઉંમર છે 8 વર્ષ, તેના મમ્મીની ઉંમર છે 35 વર્ષ, તેના પપ્પાની ઉંમર છે 39 વર્ષ અને તેના દાદીની ઉંમર છે 72 વર્ષ, બરાબર છે? હવે તેના આધારે આપણે અહીંયા પ્રશ્નો જે આપેલા છે તેના એક પછી એક ગણતરી દ્વારા જવાબ મેળવીએ. મનીષાના દાદી તેના મમ્મી કરતા કેટલા મોટા? જો કેટલા મોટા આપણે વાત કરી છે તે મુજબ કે આવો જ્યારે શબ્દ આવે ત્યારે હંમેશા શું કરવાનું થાય? બાદબાકી. ચાલો દાદીની અને મમ્મીની બંનેની ઉંમરની બાદબાકી કરીએ. મમ્મીની ઉંમર છે 35 વર્ષ, દાદીની છે 72 વર્ષ. તો અહીંયા થશે 72 વર્ષ ઓછા 35 વર્ષ, બરાબર? ચાલો બાદબાકી કરીએ. 2 માંથી 5 ન જાય એટલે 12, અહીંયા 6, 12 માંથી 5 જાય તો 7, 6 માંથી 3 જાય તો 3, તો કે 37 વર્ષ જેટલા મોટા છે, બરાબર? ત્યાર પછી જોઈએ તો કે મનીષા તેના પપ્પા કરતા કેટલા વર્ષ નાની છે. મનીષાની ઉંમર અને તેના પપ્પાની ઉંમરની સરખામણી કરવાની છે. મનીષાની ઉંમર છે 8 વર્ષ, તેના પપ્પાની ઉંમર છે 39 વર્ષ, કરતા કેટલા વર્ષ નાની એટલે આવશે અહીંયા બાદબાકી. તો 39 માઇનસ 8 લખીએ આપણે અહીંયા. 39 વર્ષ ઓછા 8 વર્ષ, ચાલો 39 માંથી 8 બાદ કરીએ તો સીધું થઈ જાય અહીંયા 31 વર્ષ. 31 વર્ષ જેટલી નાની છે, બરાબર છે? ત્યાર પછી મનીષાના જન્મ સમયે તેના મમ્મીની ઉંમર એટલે કે અત્યારે મનીષા 8 વર્ષની છે, તો તેના જન્મ સમયે એટલે કે 8 વર્ષ પહેલાની જોવાની થાય. તો 35 માંથી તમે 8 બાદ કરો તો પહેલા તો 5 બાદ કરીએ તો 30 અને બીજા 3 બાદ કરીએ તો 27. તેના મમ્મીની ઉંમર હશે 27 વર્ષ. દાદીની ઉંમર તો કે આમાંથી પણ આપણે 8 બાદ કરવા પડે તો 72 માંથી આપણે 8 બાદ કરીએ તો પહેલા 2 બાદ કરીએ તો 70 અને પછી વધારાના 6 બાદ કરીએ તો કેટલા થાય? 64, બરાબર? વધારાના 6 બાદ કરીએ તો થશે 64, તો તેના દાદીની ઉંમર થશે 64 વર્ષ. અહીંયા 27 વર્ષ અને અહીંયા 64 વર્ષ. 4 વર્ષ પછી મનીષાની ઉંમર ખાલી જગ્યા હશે, હાલની ઉંમરમાં 4 ઉમેરવાની, કારણ કે 4 વર્ષ પછી પૂછે છે. અત્યારે છે 8 વર્ષ, તેમાં 4 વર્ષ ઉમેરીએ તો થશે 12 વર્ષ. અહીંયા થશે 12 વર્ષ. પછી 4 વર્ષ પછી તેના મમ્મીની ઉંમર તો કે 35 માં 4 ઉમેરીએ તો 39, 39 વર્ષ. અને તેના દાદીની ઉંમર તો કે 72 માં પણ 4 ઉમેરીએ તો 76 વર્ષ. અહીંયા થશે 76 વર્ષ. તો આવી રીતે
રીતે તમે પણ તમારે જન્મ સમયે તમારા મમ્મીની ઉંમર કેટલી હશે, તમારા પપ્પાની ઉંમર કેટલી હશે, તમારો કોઈ મોટો ભાઈ અથવા તો મોટી બહેન હોય તો તેની ઉંમર કેટલી હશે, અથવા તો કેટલાક વર્ષ પછી તમે લ્યો, 4 વર્ષ પછી લ્યો, 5 વર્ષ પછી લ્યો, તમારી ઉંમર, તમારા મમ્મીની ઉંમર, તમારા ભાઈ બહેનની ઉંમર, દાદા દાદીની ઉંમર, અથવા તો એવી રીતે પણ કરી શકો કે 2030 ની અંદર કેટલી હશે. તો આવા તમે તમારી રીતે પણ ઘણા પ્રશ્નો બનાવી શકો અને તેના જવાબ મેળવી શકો. ત્યાર પછી જોઈએ આપણે પ્રશ્ન નંબર 2, કેલેન્ડર પરથી પ્રશ્નોના જવાબ લખો. હવે કેલેન્ડરને ધ્યાનમાં રાખવાનું છે, તમારી સ્વાધ્યાય પોથીની અંદર વર્ષ 2018 નું કેલેન્ડર પણ આપેલું છે. જ્યારે આ બધા પ્રશ્નો જે છે તે નોર્મલ છે, તો તે કોઈ પણ વર્ષના કેલેન્ડરમાં તમે અહીંયા જોઈને આના જવાબ આપી શકો છો. સૌપ્રથમ તો કે એક વર્ષમાં કેટલા મહિના, તો કે એક વર્ષમાં 12 મહિના હોય, જાન્યુઆરી થી ડિસેમ્બર 12 મહિના. ત્યાર પછી વર્ષનો 7મો મહિનો કયો, તો આપણને અહીંયા વર્ષના 12 મહિનાના નામ ખબર હોવા જોઈએ. ચાલો પહેલો મહિનો જાન્યુઆરી, બીજો ફેબ્રુઆરી, ત્રીજો માર્ચ, ચોથો એપ્રિલ, પાંચમો મે, છઠ્ઠો જૂન, સાતમો જુલાઈ, આઠમો ઓગસ્ટ. બરાબર, તો આપણને પૂછેલો છે 7મો મહિનો, તો કયો આવશે? જુલાઈ. ત્યાર પછી તો કે ઓક્ટોબર મહિના પહેલાનો મહિનો, તો ચાલો ક્રમમાં બોલવાનું, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર. ઓક્ટોબરની પહેલા કયો બોલીએ આપણે? સપ્ટેમ્બર. ઓક્ટોબર મહિનો છે 10મો મહિનો, તેની પહેલાનો 9મો મહિનો, 9મો મહિનો એટલે સપ્ટેમ્બર મહિનો. ત્યાર પછી જોઈએ તો કે એપ્રિલ મહિના પછીનો મહિનો, તો કે એપ્રિલ પછી આવશે મે, તો અહીંયા આવશે મે. ક્યાં ક્યાં મહિના 30 દિવસના છે? જો હવે અહીંયા શું કરવાનું, તો કે તમે અહીંયા હાથ પરથી પણ મહિના ગણી શકો. જ્યાં અહીંયા ઢોળા જેવો ભાગ આવે ત્યાં 31 દિવસ અને ખાડો આવે ત્યાં 30 દિવસ. જો જાન્યુઆરી 31, ફેબ્રુઆરી એમાં 28 કે 29 હોય એટલે તે ન આવે, પછી માર્ચ 31, એપ્રિલ 30, પેલા એપ્રિલ આવ્યો, અહીંયા લખીએ એપ્રિલ. ચાલો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, પછી મે 31, જૂન, પછી અહીંયા આવશે જુલાઈ, બરાબર 31, પછી ઓગસ્ટ 31, ઓગસ્ટ પછી સપ્ટેમ્બર 30, ઓક્ટોબર ને નવેમ્બર 30, એટલે કે સપ્ટેમ્બર અને નવેમ્બર. તો આ થઈ ગયા આપણા 30 દિવસના મહિનાઓ. ક્યાં ક્યાં મહિના 31 દિવસના? તો કે આના સિવાયના તમામ મહિના 31 દિવસના. સૌથી પહેલા આવશે જાન્યુઆરી, ફેબ્રુઆરી ન આવે કારણ કે તેમાં કાં તો 28 દિવસ હોય કાં તો 29 દિવસ હોય, પછી માર્ચ, એપ્રિલ અહીંયા આવી ગયું, મે, જૂન અહીંયા આવી ગયું, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર આવી ગયું, ઓક્ટોબર, નવેમ્બર આવી ગયું, ડિસેમ્બર. તો જાન્યુઆરી, માર્ચ, મે, જુલાઈ, ઓગસ્ટ, ઓક્ટોબર અને ડિસેમ્બર મહિના 31 દિવસના મહિના છે. આટલા મહિનાની અંદર 31 તારીખ હોય અને આટલા મહિનાની અંદર 30 તારીખ હોય. આટલા મહિનામાં 30 પછી નવા મહિનાની પહેલી તારીખ ચાલુ થઈ જાય અને આટલા મહિનામાં 31 પછી નવા મહિનાની પહેલી તારીખ ચાલુ થઈ જાય. ચાલો 7મો પ્રશ્ન, ક્યાં મહિનાના દિવસો બીજા બધા મહિનાના દિવસોથી અલગ છે? હવે તમે જોશો ને તો અહીંયા કાં તો 30 દિવસ છે કાં તો 31 દિવસ છે. એવો કયો મહિનો છે જેમાં 30 કે 31 દિવસો નથી હોતા? તો કે ફેબ્રુઆરી, તેમાં કાં તો 28 દિવસ હોય કાં તો 29 દિવસ હોય. જ્યારે લીપ વર્ષ હોય ત્યારે કેટલા દિવસો હોય? 29. અને લીપ વર્ષ ન હોય ને સામાન્ય વર્ષ હોય ત્યારે 28. હવે તમને પ્રશ્ન થશે લીપ વર્ષ એટલે શું? તો કે લીપ વર્ષ એટલે દર 4 વર્ષે એક વર્ષ એવું આવે છે કે જે વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસો હોય, એટલે કે 29મી ફેબ્રુઆરી તારીખ આવે, પણ 4 વર્ષ પછી તે તારીખ આવે. દર 4 વર્ષે એક વખત ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસો હોય, તેથી તે વર્ષને લીપ વર્ષ કહેવાય. હાલનું 2020નું વર્ષ લીપ વર્ષ છે, તો હવે પછીનું લીપ વર્ષ ક્યારે આવશે? તો કે 2024માં. ત્યાર પછીનું લીપ વર્ષ 2028માં. ત્યાર પછીનું લીપ વર્ષ 2032માં. આવી રીતે 4 વર્ષ પછી લીપ વર્ષ આવે
છે એક અઠવાડિયામાં કેટલા દિવસો હોય તો કે રવિવાર થી લઈને શનિવાર ગણો રવિવાર સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર સાત દિવસો આપણને એમ પણ ખ્યાલ હોય બરાબર ત્યાર પછી ક્યાં મહિનામાં તમે ધોરણ 3 માં દાખલ થયા હતા આપણું ઉનાળાનું વેકેશન ખુલે જ્યારે તમે નવા વર્ષમાં આવો છો ત્યારે તમે દાખલ થાવ તો જૂન મહિનાની અંદર આપણું વેકેશન ખુલે ને છઠ્ઠો મહિનો અહીંયા લખીએ જૂન મહિનામાં જૂન મહિનામાં તમે ધોરણ 3 ની અંદર પ્રવેશ મેળવ્યો હતો એટલે કે ધોરણ 3 ની અંદર તમે આવ્યા હતા તો આ હતા આપણા કેલેન્ડરના આધારે પ્રશ્નોના જવાબ અને આ હતા આપણી વિગતના આધારે પ્રશ્નોના જવાબ તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે આજના લેક્ચરમાં તમને ખૂબ મજા આવી હશે અને દરેક માહિતી તમને ખૂબ સરળતાથી સમજાઈ ગઈ હશે તો આજના લેક્ચરમાં અહીંયા સુધી જ ફરી મળીશું આવી જ નવી માહિતી સાથે આવતા લેક્ચરમાં થેન્ક યુ